બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો માગરોળની. માગરોળમાં રાજકોટ ઘટનાના મૃતકોને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શ્રદ્ધાંજલિ સાથે પુષ્પાંજલિ અર્પણ કરાઈ. ઇતિહાસમાં ક્યારેય વિસરી ન શકાય તેવી રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં દુર્ભાગ્યપૂર્ણ દુર્ઘટનામાં નાના બાળકો સહિત 28થી વધુ નિર્દોષ લોકોના જીવ હોમાયા છે, ત્યારે માંગરોળ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રાજકોટ ગેમ ઝોનની ગોઝારી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિવંગતોના આત્માના શાંતિ માટે 2 મિનિટ મૌન પાડી શ્રીરામ ધૂન અને હનુમાન ચાલીસાના પાઠ કરી ભાવભરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી, તેમજ તેના પરિવારને સાંત્વના સાથે હિંમત મળે એ માટે ભગવાનને પ્રાર્થના કરવામાં આવી હતી. માંગરોળ હરિકીર્તનાલય ધૂન મંદિર ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદના વિભાગીય આગેવાન વિનુભાઈ મેસવાણીયા, વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ પ્રકાશભાઈ લાલવાણી, તરુણ ગિરિબાપુ સહિતના હોદ્દેદારો, રાષ્ટ્રીય સ્વયંસેવકના જીતુભાઈ સાલસિયા, બાબુભાઈ વાજા, કેતનભાઈ નરસાણા, માર્કેટિંગ યાર્ડના વાઇસ ચેરમેન ચેતનભાઈ કગરાણા સહિતના આગેવાન, સમાજના અગ્રણીઓ, વડીલો દ્વારા તમામ દિવંગતોને પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી. જીતુ પરમાર, ZSTV, માંગરોળ.